ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. આજે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય ત્યારે ગુજરાત નગરપાલિકા ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ પરિવારની બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો યાદગાર તહેવાર છે. ત્યારે આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વસ્થ માટે પ્રાર્થના કરે છે. થરાદ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ પરિવારની બહેનો દ્વારા થરાદ નગરપાલિકા ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મકુમારી રાજયોગ પરિવાર કેન્દ્ર થરાદના પુષ્પા દીદીએ જણાવ્યું હતું કે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો યાદગાર તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. આજના તણાવગ્રસ્ત સમયમાં જીવવા વાળા દરેક માનવને શુભ ભાવના અને દુઆથી નવી પ્રેરણા અને પ્રકાશ મળે છે. આપણે સૌ પરમપિતા પરમાત્માના સંતાન હોવાના નાતે તેવા પવિત્ર સંબંધથી જોડાયેલા છે. માટે આવો શુભ અવસરને ભાવનાઓના આદાન પ્રદાન દ્વારા મંગલમય તહેવાર માનીએ છીએ. આધ્યાત્મિક બહેનો, પરમપિતા પરમાત્માની યાદના પવન બંધન દ્વારા આપણે એક એવો સંદેશ આપીએ છીએ કે આપ જીવનની નકારાત્મક વૃત્તિનો ત્યાગ કરી સ્વરક્ષક, મર્યાદા રક્ષક અને દેશ તથા વિશ્વના રક્ષક બનો અને દેશની તમામ દીકરીઓના રક્ષા થાય તેના ભાગરૂપે રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા આયોજિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ લવજીભાઈ વાણિયા, કારોબારી અધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા સહિત નગરપાલિકાના સ્ટાફને રાખડી બાંધવામાં આવી હતી. યશપાલસિંહ વાઘેલા, એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. તો મોરબી શહેરના બજારમાં નવી વેરાયટની રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે. શહેરના શાક માર્કેટ ચોક તેમજ સનાડા રોડ પરના શોપિંગ મોલ બાર રાખડીના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે મોરબી શહેરની બજારોમાં નવી વેરાયટીની રાખડીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે. શહેરના શાક માર્કેટ ચોક તેમજ સનાડા રોડ પરના શોપિંગ મોલમાં રાખડીના બજારોમાં ગ્રાહકો હેરાન છે. ટ્રેડિશનલ રાખડીથી લઈને કાર્ટૂન કેરેક્ટર તેમજ છોટા ભીમ ચૂટકી જેવા કેરેક્ટરો બીજ રાખડી બહેનોમાં આકર્ષણ કેન્દ્ર બની રહી છે. તો ચાલુ વર્ષે ભાઈ ભાભી રાખડી પણ બહેનોમાં પ્રિય હોવાનું વેપારી જણાવી રહ્યા છે. દર વર્ષ જેવી સીઝન હજુ ખુલી ના હોય પરંતુ રાખડીનું વેચાણ રંગ પકડી રહ્યું હોય જેથી વેપારીમાં ખુશી જોવા મળી છે. જ્યારે રાખડી ખરીદી કરવા આવેલ ગ્રાહકો જણાવે છે કે લાઇટિંગ વાળી રાખડી, વિવિધ આકાર રંગ ડિઝાઇનની રાખડીઓની વેરાયટી બજારમાં મળે છે અને અમારા લાડકા ભાઈ માટે આ વખતે મોલમાં મેં રાખડી પણ રાખેલી છે. જો કે અમારો સિઝનલ બિઝનેસ છે એટલે દર વર્ષે બધું હોય જ છે. આ વર્ષે માર્કેટમાં નવી નવી બધી સારી રાખડી આવી છે, એમાં ભાભી રાખડી, ભાઈ ભાભી રાખડી, સુખડની રાખડી, લાઇટિંગવાળી રાખડી, એમાં વધારે પડતી ભાઈ ભાભીની રાખડી આ વખતે ચલણ વધારે છે અને સુખડની રાખડી. હું એ રાખડી લેવા આવી છું મારા ભાઈ માટે. અહીંયા ભાઈ ભાભીની રાખડી સરસ છે અને હું એકલી રાખડી એ પણ સરસ છે. એમાં એક રાખડી મને ગમી, બહુ જ સરસ છે અને લાઇટિંગ વાળી પણ સરસ છે. રાખડીની ખરીદી કરવા માટે આવ્યા હોવાનું હોશભેર તેઓએ જણાવ્યું. પાર્ટ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. રક્ષાબંધનનો તહેવાર જ્યારે આવી ચૂક્યો છે ત્યારે ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર યાદગાર બની રહે તે માટે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિયોદર પોલીસ મથક ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દેશના જવાનો સરહદ પર દેશ માટે જેટલી સેવા આપી રહ્યા છે તેટલું જ મહત્વ પોલીસ જવાનોનું પણ રહેલું છે. 24 કલાક બાબાગે રહીને પ્રજાની ફરિયાદ પોલીસ જવાનો સાંભળતા હોય છે ત્યારે રક્ષાબંધનના દિવસોમાં પણ પોલીસ જવાનો પોતાની ડ્યુટી પર ખડે પગે રહેશે ત્યારે આવા જવાનોને દેવદર બ્રહ્માકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવવા માટે બહેનોએ દેવદર પોલીસ મથકના પોલીસ જવાનોને રાખડી બાંધી ભાઈ બહેનની પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં દેવદર પોલીસ જવાનોએ પણ બહેનો પાસે રાખડી બંધાવી પર્વની ઉજવણી કરી હતી. દિલીપસિંહ રાજપૂત સાથે એમએસ ગુજરાત ન્યૂઝ, દેવદર. યાહાડીના ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી. બહેનોએ રક્ષાબંધન કરી ભાઈને આશીષ આપ્યા છે. પવિત્ર રક્ષાબંધનના તહેવાર અંતર્ગત ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું અતૂટ બંધન રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈના કપાળે કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું. જમણા હાથે રક્ષા કવચરૂપ રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્ય અંગે આશીર્વાદ આપે છે. માળિયા હાટીના ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા
પવિત્ર રક્ષાબંધનના તહેવાર અંતર્ગત ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું અતૂટ બંધન રક્ષાબંધન રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈના કપાળે કુમકુમ તિલક તરી મોઢું મીઠું કરાવી જમણા હાથે રક્ષા કવચ રૂપે રાખી બાંધી ભાઈના લાંબા આયુષ્ય આશીર્વાદ આપશે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેને ગિફ્ટ આપી ખર્ચ કરે છે ત્યારે માળિયા હાટના ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીની બહેનો પર દર વર્ષની જેમ આ વર્ષે પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજી ભાઈ બહેનના હિત પ્રેમનું પ્રતીક રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારનો મહિમા શું છે તે અંગે માહિતી આપી હતી. તેમજ બહેનો દ્વારા વિવિધ સંસ્થાઓમાં રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ બ્રહ્મા કુમારીની બહેનોની કામગીરીની ભારે સરાહના કરી હતી. રક્ષાબંધન સપ્તાહના અંતર્ગત રેગ્યુલર ભાઈ બહેનો અને સ્નેહ સંપર્કના ભાઈ બહેનો માટે એક અલૌકિક કાર્યક્રમ રાખવામાં આવ્યો. બધાએ સાંગઠિત રૂપમાં મેડિટેશન અને ધ્યાન સાથે પરમાત્માના મહાવાક્યો સાંભળી અને એક દ્રઢ સંકલ્પ કર્યો કે સર્વ મનુષ્ય આત્માઓ પ્રત્યે ભાઈચારાની ભાવના રાખીશ, દરેક પ્રત્યે આત્મિક ભાવના રક્ષાબંધન નો પવિત્ર તહેવાર એટલે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ ને સૂત્રના તાતણે બંધાતું એક પ્રેમ. ભાઈ પોતાની બહેન પાસે રક્ષા બંધાવે છે અને બહેન ની રક્ષા નું વચન પણ આપે છે. પરંતુ એક પોલીસ અધિકારીએ 100 જેટલી બાળાઓને પોતાની બહેન બનાવી છે અને તેના હાથે રાખડી બંધાવે છે. વાત છે અમદાવાદ સેક્ટર 2 જેસીપી અશોકકુમાર યાદવની. અમદાવાદના ચારાનગરમાં આરોપીઓને હંફાવનારા બાહુજ અધિકારી એક કોમળ હૃદય અને લોકો માટે બીમાર છે. બનાસકાંઠા એસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અંતરિયાળ વીરપુર ગામની મુલાકાત લીધી હતી જ્યાં નાની બાળકીઓને ભણવા મોકલવામાં આવતી હતી ત્યારે અશોકકુમાર યાદવ આસપાસની 100 જેટલી બાળાઓને દત્તક લીધી હતી અને તેને ભણાવવાનું બેડું ચડ્યું હતું. આ બાળકીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો છે ત્યારે આ બાળાઓએ આ બાહુશ અધિકારીને રક્ષાબંધન માટે રાખડી બાંધીને રક્ષાની પ્રાર્થના કરવામાં આવી હતી. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વીરપુર ગામમાં રીંછનો પણ ત્રાસ વધુ હતો. આ સામાજિક તત્વોનો પણ ત્રાસ હતો. પરંતુ અશોકકુમાર યાદવના આવ્યા બાદ આ તમામ પર કાબુ મેળવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓએ જે ભણવામાં હોશિયાર હોય પરંતુ એક સારી સુવિધાના લીધે ભણી ન શકતી હતી તેના માટે અશોકકુમાર યાદવ એક મસીહા બની આવ્યા છે. વીરપુર ગામમાં હાલ 250 જેટલી યુવતીઓ સ્કૂલ અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. વિદ્યાર્થીનીઓએ વધુ અભ્યાસ કરીને બીજા લોકોની મદદ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. રેણુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન સૂત્રના કાચા તાતણે બહેન ભાઈની લાંબી આવરતા માટે ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે હિંમતનગરની મુખબધિર શાળામાં અભ્યાસ કરતી મુખબધિર બાળાઓએ પણ આ વખતે રાખડીઓ બનાવી છે. મહત્વની વાત તો એ છે કે આ રાખડીઓ તેમણે દેશના જવાનો માટે બનાવી છે. આ છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી મુખબધિર કન્યા વિદ્યાલય. કુદરતે જેમને સાંભળવાની અને બોલવાની શક્તિ નથી આપી એવી આ બાળાઓ હાલમાં બનાવી રહી છે રાખડી, અને તે પણ પોતાના સગા ભાઈ માટે તો ખરી પણ સાથે સાથે ભારતની સરહદે દિવસ રાત દેશ માટે ખડે પગે ફરજ બજાવતા જવાનો માટે. જી હા, આ કન્યાઓએ કાચા મટીરીયલમાંથી બનાવી 500 પણ વધુ રાખડી અને એ તમામ રાખડીઓ મોકલી આપી છે જુદી જુદી જગ્યાએ, જેમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન, તમામ મંત્રીઓને આ બનાવેલ રાખડીઓ મોકલી છે. તો દેશની રક્ષા કરનાર જવાનોને પણ આ બહેનોએ રાખડી મોકલી છે. અમારી શાળામાં મુખબધિર શાળામાં દરેક બાળાઓની અમે રાખડીઓ બનાવતા શીખવી છે. તે ઊનમાંથી, મોતીમાંથી તેમ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે અને તે સિવાય પણ અમારી શાળામાં ઉદ્યોગ વર્ગમાં અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ કે ભરતકામ, સિલાઈ કામ, વેસ્ટમાંથી વેસ્ટ બનાવવો, મોબાઈલ પર્સ, મોબાઈલ બનાવવો, કવર બનાવવો, દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે જેથી બાળાઓ શાળા છોડ્યા બાદ પણ પોતાના ઘરે જઈને પોતાનો જાતે વ્યવસાય કરી શકે અને પોતાના પગ પર ઊભી થઈ શકે. મહેરામુંગા શાળામાં અમારી જે દીકરીઓ છે અવનવી પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે દિવાળી છે, રક્ષાબંધન છે. દિવાળી ઉપર અમે કોડિયા બનાવડા શીખવાડીએ છીએ. રક્ષાબંધનમાં અમે રાખડીઓ બનાવડાવીએ છીએ. પછી ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણમાં અમે પતંગ બનાવતા શીખવાડીએ છીએ. એમ દર વખતે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. અમારી બાળાઓએ રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવી છે. આગળ જઈને મેરેજ પછી બી એમને
લગ્ન પછી બી એ પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર કાઢી અને અવનવી પ્રવૃત્તિઓ કરે અને પોતાને આ પગ પર રહી શકે. મુખપતિર વિદ્યાલય દ્વારા બજારમાંથી 500 રાખડીઓ બનાવવા માટે કાચો માલ મંગાવવામાં અને આ બાળાઓને રાખડીઓ કઈ રીતે બનાવી તે શીખવાડવામાં આવે. હાલમાં બાળકો બખૂબી રીતે રાખડી બનાવી જાણે છે, તો આવનાર સમયમાં બાળાઓ પોતાની રીતે રાખડીઓ બનાવી શકે અને સ્વનિર્ભર રહે તે માટે આ શાળા દ્વારા પ્રયાસો હાથ ધરાશે. તહેવાર પ્રમાણે આ શાળામાં બાળાઓને તાલીમ અપાય છે અને તાલીમ પ્રમાણે આ બાળાઓ વસ્તુઓ તૈયાર કરીને સ્વનિર્ભર બને છે. ખાસ કરીને આ બાળાઓને સ્વશક્તિની ઓળખ થાય તે માટે તમામ જગ્યાએ આ રાખડીઓ મોકલવામાં આવી છે. બેરામકા વિદ્યાલય હિંમતનગરમાં અત્યારે 121 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દર તહેવારમાં બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ ઉત્સાહ હોય છે. એમના ઉત્સાહને ધ્યાનમાં રાખીને અમે દરેક તહેવાર પ્રમાણે બાળકો સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. નજીકના સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન અનુલક્ષીને શાળાની લગભગ 43 જે દીકરીઓ છે એ લોકોએ ઊનમાંથી અને બીજા તૈયાર મટીરિયલમાંથી જાતે રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓ અમે દેશના જવાનોને, માનનીય પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને અને અમારા જિલ્લાના અધિકારીઓને મોકલવાના છીએ. મોકલવાનું કામકાજ અત્યારે ઓલરેડી ચાલુ પણ છે. ભલે આ બાળાઓ બોલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી, પરંતુ તેમની રાખડીઓ થકી દેશના જવાનોને આ બાળાઓના મૂંગા આશીર્વાદ તો અચૂક મળશે જ, અને આશીર્વાદ કદાચ દુવામાં સૌથી વધુ અમૂલ્ય. વિમલ પટેલ, NS ગુજરાત ન્યૂઝ, હિંમત. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.